દિશાવડ રોહિત સમાજના બાળકો પણ પ્રોત્સાહિત થાય તે માટે દર વર્ષે શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આજે દિશાવડ રોહિત સમાજના 16મા શૈક્ષણિક સેમિનારનું આયોજન થયું હતું, જેમાં 100 જેટલા ધોરણ 1થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી ભણતા તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ 50 સરકારી કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં સંત રોહિદાસ સેવા કૌશલ્ય દ્વારા અશ્વિનભાઈ પરમારે 5 એકર જમીન શૈક્ષણિક સંકુલ બનાવવા માટે આપી હતી, જે જમીન પર શૈક્ષણિક સંકુલ બનતા રોહિત સમાજના હજારો બાળકોને તેનો લાભ મળશે અને સમાજના શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી શકાશે તેવું જગમાલભાઈ હડિયલ તેમજ પંચ પટેલ પુનડિયાએ જણાવ્યું હતું. જ્યારે આ કાર્યક્રમમાં સમાજના શૈક્ષણિક વિકાસ પર ભાર મૂકવાની સાથે સાથે વર્ષોથી ચાલ્યા આવતા કુરિવાજોને તિલાંજલિ આપવાની તેમજ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના શૈક્ષણિક રથને આગળ વધારવાનો અને સમાનતા અને બંધુતાનો ભાવ કેળવાય તેવો સંકલ્પ ડીઆરએસની ટીમે કર્યો હતો. નમસ્કાર. આજ રોજ સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર જુના ડીસા મુકામે રોહિત સમાજનો 16મો શૈક્ષણિક સેમિનાર યોજાયો, જેમાં ધોરણ 10 થી માંડીને ઉચ્ચ અભ્યાસ કરતા બાળકોનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે જે લોકોને કોઈ વિશિષ્ટ પ્રતિભા ધરાવે છે એમનું પણ સન્માનિત કરવામાં આવ્યા અને નિવૃત્ત થયેલા શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા. તો સરસ મજાનો આજરોજ અમારો આ કાર્યક્રમ થયો. અંદાજિત કેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું? અંદાજે 100 બાળકો અને કર્મચારી સાથે 250 માણસોનું આજે આપણે સન્માન કર્યું. છેલ્લા 16 વર્ષથી જયારે મેં સ્ટાર્ટ કર્યો ત્યારે 20-25 અને બધાને નાનું મોટું સન્માન થાય છે, કર્મચારીનું સન્માન થાય છે અને આના હિસાબે એજ્યુકેશનનું પરિવર્તન આવ્યું છે અને સમાજને આગળ પોષણ મળે છે અને સમાજના હિત માટે બહુ સારું કરી રહ્યું છે. જેડીસી ન્યૂઝ સાથે રાજુસી પુનડિયા, ડીસા.